આજ પછી તું ક્યારે આપણા લગ્નની વાત નહીં કરે તારા અરે શ્રી લક્ષ્મી તો નાનું બાળક છે હું એને નિરાશ કરવા નહોતો માંગતો અને એમ પણ મને ડેડને ખોટું લાગ્યું હતું એટલે તને અહીં રહેવાની હા પાડી છે પણ આજ પછી તું ક્યારે આવી હરકત નહીં કરતી લક્ષ્મી સાથે લગ્ન કરવા પડ્યા હતા શ્રુતિ સાથે જીવવું પડ્યું હતું લક્ષ્મીએ સંબંધ નિભાવતા શીખવાડ્યો તો શ્રુતિએ જીવતા એ બંને એકબીજાને ઓળખતા હતા એ બંનેને ખબર હતી કે મેં એ બંને સાથે લગ્ન કર્યા છે આટલા મોટા ધર્મ સંકટને એમણે એમનો ધર્મ બનાવ્યો બંને પોતાના હક જતા કર્યા લક્ષ્મી એવું વિચારતી કે હું શ્રુતિ સાથે જીવું અને શ્રુતિ લક્ષ્મીને જ મારી પહેલી પત્ની માનતી જે સંબંધ એક ગાળ બની જાય એવો હતો એને એમણે પવિત્ર બનાવ્યો આજે ભલે લક્ષ્મી કે શ્રુતિ મારી જિંદગીમાં ના હોય પણ મેં મારા ભાગનું જીવી લીધું છે તારી પાસે કે મોમ ડેડ પાસે કારણ છે કે હું તારી સાથે લગ્ન કરું પણ મારી પાસે નથી કોઈ કારણ નહીં કોઈ ફિલિંગ્સ જેમ તું અહીં બધાની સાથે એકલી રહે છે ને લગ્ન કરીશ તો પણ તારે એકલા રહેવું પડશે અરે ભીત સાથે માથું પછાડવાથી દરવાજો નથી ખુલતા હું જીવું છું કારણ કે શ્વાસ ચાલે છે ધબકારા ચાલે છે હું જીવું છું કેમ કે મને કઈ થઈ જશે તો લક્ષ્મી અને શ્રુતિની આત્માને શાંતિ નહીં મળે હજુ સમય છે ધરા જીદ નહીં કર અરે આ મારી નહીં તારી જિંદગીનો સવાલ છે કોઈ પણ લાગણી કે સંબંધ નથી તો પણ તને હું રિક્વેસ્ટ કરું છું કે નહીં વિચાર કર મારા માટે તું તારી જિંદગી બરબાદ નહીં કર હું ક્યારે તારી સાથે લગ્ન નહીં કરું ક્યારે નહીં અરે તારી જિંદગી તું બરબાદ નહીં કર મારા જેવા નિર્જીવ માણસ માટે તારે અહીં રહેવું હોય તો રહે પણ એવું ના માનીશ કે મેં મારો નિર્ણય બદલ્યો છે તો મન પણ બદલીશ હું બસ શ્રી લક્ષ્મીને નારાજ કરવા નહોતો માંગતો લગ્ન તો હું તારી સાથે કરીને જ રહીશું અત્યાર સુધી તો મેં તને માત્ર પ્રેમ કર્યો છે પણ હવે હું મારી જીત પૂરી કરીશ તારાથી વધુ સારા સારા છોકરાઓના માંગા આવતા હતા મારા ઘરે અને હું મને એમ કે આજે નહીં તો કાલે તો તું મને હા પાડીશ પણ હવે હું માત્ર બદલો લઈશ તે મને આ ઘરમાંથી બહાર કાઢી છે ને હવે હું આ ઘરમાંથી બહાર મારી મરજીથી જઈશ અને એ પણ જ્યારે આપણા લગ્ન થશે એ દિવસે ભર મંડપમાં બધાની સામે તને તમાચો મારીને જઈશ હું શું અને હા એક વાત યાદ રાખજે જે શ્રી લક્ષ્મી મને આ ઘરમાં પાછી લઈને આવી છે ને એ શ્રી લક્ષ્મી તને મારી સાથે લગ્ન કરવા માટે મનાવશે તારી નબળાઈ તે મને સામેથી જ કહી દીધી છે શું
જે કામ તારા મોમ ડેડ નથી કરી શક્યા એ કામ હવે આ શ્રી લક્ષ્મી કરશે. પાયલ, હા, વિચારું છું કે આપણી પાસે થોડા પૈસા આવશે ને, આજ ઘર ખરીદી લઈશું. સારું લાગે છે અહીં, આટલું મોટું આંગણું છે, લીમડો છે. આંગણા વિનાના ઘર મને દિયોર મૂછો વગરના ભાઈડા જેવા લાગે. થોડા પૈસા આવશે ને, આજ ઘર ખરીદી લઈશું. હા, મને પણ આંગણા વિનાના ઘર ના ગમે. જે ઘરે માંડવો ના બાંધી શકીએ એવા ઘરનું શું કરવાનું? માંડવો તો ઠીક, કપડાં સુકવામાં બી તકલીફ પડે. કેવું લાગે નહીં? આંગણું ના હોય તો બાપાના લહેંગા તો આમ બારીમાં ફરકતા હોય. બરાબર, કીધા વિના આવીશું. આવું કે? હા હા, આવો ને. મોમ, મોમ તું આવી મને મળવા આવી છે? ના બેટા, આજે તો હું શ્રીલક્ષ્મીને મળવા આવી છું. બેટા શ્રીલક્ષ્મી, તારો આભાર હું કઈ રીતે માનું મને ખબર નથી પડતી. આજે તું ના હોત તો બેટા, તારા લીધે આજે હું એ ઘરમાં પાછી ફરી છું. ભગવાન તને સુખી રાખે, 100 વર્ષની કર. તને જેટલા આશીર્વાદ આપું ને એટલા ઓછા છે. ના ના ધરા કાકી, આવું ના કહો. બસ તમે શોધન અંકલ પર ગુસ્સો ના કરતા. કીટા થઈ ગઈ હોય ને તો બી પૂછા કરી લેવાની, પણ હવે તમે શોધન અંકલના ઘરમાં જ રહેજો. એ તમારા પર ગુસ્સો કરે ને તો બી સાંભળી લેવાનું. ચાલે, તું નથી જાણતી બેટા, એ ઘરમાં રહેવા માટે મારો કોઈ સ્વાર્થ નથી. મને તો બસ મારા ઓમની ચિંતા છે, બસ. એને હું મારો દીકરો માનું છું. બેટા, તારા લીધે આજે એક દીકરો અને એક માં સાથે છે. પાર્ટીમાં મારાથી જે ભૂલ થઈ એના માટે હું માફી માંગુ છું તમારી. પણ હું શું કરું, આટલા સમયથી હું સોધાને લગ્ન માટે મનાવું છું પણ એ માનતો જ નથી. હું મારા મમ્મી પપ્પાનું ઘર છોડીને આવી છું. મારા મનમાં તો બસ એક જ વાત છે કે આજે નહીં તો કાલે શોધન માની જશે. પણ હું હારી ગઈ, હારી ગઈ. હું એ મને ક્યારે હાનિ પાડે, ક્યારે હાનિ પાડે. અરે તમે રડો નહીં, હું તમારા માટે પાણી લઈ આવું. પાણી નહીં, એમના માટે ટુવાલ લઈ આવ. શું છે, એ જે પ્રમાણે રડી રહ્યા છે મને લાગે છે એમને મોઢું લૂછવા કામ લાગશે. ઓ નાના બેન, તમે બી યાર એક નંબરના અક્કલ મઠા છો યાર. આવી રીતે આમ જાહેરમાં આ બધી વાત ના કરાય. તમે બી યાર કમાલ છો. આમ સીધા ડાયરેક્ટ આવી જ્યાં અને કહી દીધું, એ મારી જોડે લગ્ન કરશો, કઈ ભીંડા લેવા નીકળ્યા છો કે 250 ગ્રામ ભીંડા દેના? શું બોલો છો તમે? અરે બરાબર જ બોલું છું, એમને સમજાવું છું. આ રીતે શોધન હા ના પાડે. હા કાકી, જો તમે આવા છે ને આવા કપડામાં કાકી જેવા લાગતા જ નથી. હવે કાકી જેવા નહીં લાગો તો કોઈ તમને કાકી કહીને બોલાવશે જ નહીં ને. એટલે એમ કે એ તમને ખરાબ તો નહીં લાગે ને? ના લાગે તો એ વાંધો નહીં. હા, શું છે, આપણે સમજાવવું તો પડશે જ ને એમને. તમે એક કામ કરો, તમે છે ને પેલા પેલા છે ને તમે બેસો હા ને. હા તો વાત જાણે તમને કંકોત્રી લખું. બેસો બેસો તમે બી. હા તો જુઓ, તમે કોઈ દિવસ બજારમાં માટલું ખરીદવા ગયા છો? હું કોને પૂછું છું? આપણે માટલું ખરીદીએ ને ત્યારે પહેલા ટકોરા મારીને એને ચેક કરવાનું હોય. જો અવાજ બોઢો આવે ને તો ના લેવાય. માણસમાં બી એવું જ હોય. પેલા શોધન માણસ તરીકે કેવો છે એ તમારે સમજવાની જરૂર છે. તો શોધન માણસ તરીકે કેવો છે? જો શોધનીઓ ભલે ભણ્યો છે વિદેશમાં પણ એનામાં સંસ્કાર અહીંના છે. અહીંની માટીનો માણસ સીધું સાધું જીવન જીવવું ગમે છે એને.
પૈસાની બહુ લાઈ નહી એને સંબંધોમાં માને છે એટલે સૌથી પહેલા તો તમારે એની જોડે બિઝનેસની કોઈ વાતો કરવાની નહીં પૈસાની વાતો કરવાની નહીં ફાયદા નુકસાન આ બધી વાતો એની જોડે કરવાની જ નહીં